કોરોનામાં લોકોની બેદરકારી સામે આઈએમએ આપી ચેતવણી, કહ્યું કે ત્રીજી લહેર ખૂબ જ નજીક. ટુરિઝમ અને ધાર્મિક યાત્રાઓને વધુ કેટલાક મહિના રોકી શકાય. તો ઉત્તર પૂર્વ ભારતમાં વધતા કોરોના કેસને લઈને મોદીની બેઠક, પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરશે. તહેવારમાં બેફામ થઈ ભક્તોની ભીડ, રાજકોટ અને વિરમગામમાં અષાઢી બીજની ઉજવણીમાં ઉમટ્યા ભક્તો, વિરમગામમાં નોંધાઈ ફરિયાદ. આગામી 12 સપ્ટેમ્બરે યોજાશે નીટ યુજીની પરીક્ષા. એમબીબીએસના પ્રવેશ માટે જરૂરી નીટની પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે. એનટીએ વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની લિંક મુકાશે. પીએનબી કૌભાંડી મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટમાંથી રાહત. સારવાર માટે એન્ટીગુઆ જવા માટે વચગાળાના જામીન મળ્યા. સ્વસ્થ થઈને પરત ફરવું પડશે. રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. 5 દિવસ વરસાદની આગાહી. રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધારે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 2-2 ઇંચ વરસાદ. પ્રદેશ નેતાગીરીમાં બદલાવની હવા વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા. 14 જુલાઈએ ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. વડોદરા ગ્રામ્ય પીઆઈ અજય દેસાઈનું નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ થશે. તપાસ અધિકારીને કોર્ટે આપી મંજૂરી.